મારું નામ વાળા ચાંદની છે. અમે રાજકોટથી આવીએ છીએ અને અમારો સન છે, એમનું નામ વાળા યુવરાજ છે. અને એને છે ને વોમિટનો પ્રોબ્લેમ હતો, લગભગ 5-6 વર્ષ જેવું થઈ ગયું. પણ અમે રાજકોટમાં બધી મોટી હોસ્પિટલો ફરી લીધી, અમે બધે એમને બતાવ્યું, પણ એની જે મેઇન પ્રોબ્લેમ હતો ને એ આવતો જ નહોતો. પછી અમને હરિભક્તિ સાહેબનો રેફરન્સ મળ્યો અને અમે અહીંયા અમદાવાદમાં આવ્યા અને કેઝિન હોસ્પિટલમાં હરિભક્તિ સાહેબને અમે મળ્યા અને એને મારી બધી ફાઇલ બતાવી કે જે હતું એ. અને સરે ફાઇલ જોઈ અને સન મારા સરની તપાસ કરી અને તરત જ એને કહી દીધું કે આને આ જ પ્રોબ્લેમ છે. પછી અમે બધા રિપોર્ટ કરાવ્યા તો બધું એ જ પ્રોબ્લેમ આવ્યો હતો. એને શું મેઇન અન્નળીનો પ્રોબ્લેમ હતો, અન્નળીમાં છે ને એનો વાલ જે હોય ને એ પોળો હતો, એમાંથી એને એસિડ બહાર આવતું હતું, એને હિસાબે એને વોમિટ થતી હતી. પછી સરે કીધું કે ભાઈ તમારે સર્જરી કરાવવી પડશે. અને અમારે સનની એક્ઝામ હાલતી હતી એટલે અમે થોડોક ટાઈમ જવા દીધો અને પછી અમે સર્જરી કરાવી. અને સર્જરી કરાવી અમે 25 તારીખે, 25-6 અને તરત જ સરે એને 4 કલાકમાં એને હાલવાની ને બધી છૂટ આપી દીધી હતી અને એને ઓકે અમે કરાવ્યું ને બહુ જ સરસ એની સર્જરી થઈ ગઈ. અને અત્યારે એ હાલતો ચાલતો થઈ ગયો, બધું જમી શકે છે. અને આજે અમારે ડિસ્ચાર્જ આપવાના છે ને અત્યારે અમે કાઇઝન હોસ્પિટલનો અને સ્ટાફનો ખૂબ જ આભાર માનીએ છીએ કે એને બહુ જ સારી અને ખૂબ જ સરસ સર્વિસ આપી અને પેશન્ટનું એટલું બધું ધ્યાન રાખવામાં આવતું હતું. અને દરરોજ રાઉન્ડમાં સર પોતે જ આવતા 9 વાગે અને બધું શું તકલીફ છે શું નહીં બધું પૂછતા. એટલે અમે સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને કાઇઝન હોસ્પિટલના સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.